गुड मॉर्निंग फ्रेंड्स, हूँ नरेश मेवाड़ा, शांति निकेतन शिक्षण संकुल अने पायोनियर स्कूल ऑफ साइंस पाटण थी आपनी समक्ष धोरण 11 नी अंदर चेप्टर नंबर 8 कोष जीवन ना एक एकम लेक्चर नंबर 12 नी अंदर आपणे आगळ वधवा तरफ जई रह्या छे। मित्रों, आजना लेक्चर नी अंदर सौथी अगत्यनो एक पॉइंट आपणे समजीए छे के भाई कोष छे ए कोषनी अंदर जे कोषरस पटल विशेनी विगतवार समज मेळवा मांगीए छे, बराबर। तो सौथी पहेला तमे अहीं आगळ समजवानो प्रयत्न करो, हूँ दरेके दरेक कंटेंट नी वात करू छुं। तो दाखला तरीके आपणे अहीं आगळ समजीए के आ दाखला तरीके अहीं आगळ जो ध्यान थी समझो के मैं अहीं आगळ आ सिंपल वस्तु अहीं आगळ बतावी छे के आ एक कोष छे, बराबर। आ एक कोष बतायेलो छे, कोषनी अंदर आपणे अहीं आगळ आ कोष केन्द्र बतावीए छे, मतलब के न्यूक्लियस छे, बराबर। आ जे बतायेलुं छे कोष रस साइटोप्लाज्म। हवे आपणे पहेला जे टॉपिक भणवा मांगीए छे एने पहेला समजीए छे के भाई कयो टॉपिक छे आजनो अने आपणे कई जग्याए समजीए छे। तो कोषरसनी सौथी बहारनी सीमा, दाखला तरीके कोषरस आटले पूरो थई गयो, बराबर छे, आखो पूरो थई गयो अहींया। तो कोषरसनी सौथी बहारनी हद जेने आपणे नाम आपीए छे कोष रस पटल तरीके ओळखी शकी, कोष रस पटल, बराबर छे। दाखला तरीके तमे आ આકૃતિની અંદર જોઈ શકો છો, આ એક સિમ્પલ આકૃતિ છે, અહીંયા આગળ આ કોષ કેન્દ્ર, આ કોષ કેન્દ્ર, આ કોષ રસ, અને કોષ રસની સૌથી બહારની આ જે હદ છે આ રહી, જો કે સળંગ આપણે સમજીએ છે પણ આ જે હદ છે એને આપણે નામ આપીશું કોષ રસ પટલ, બરાબર છે। હું જેમ જેમ સમજાવું તેમ તેમ સમજતા રહેજો, બધા તરફ આ ધ્યાન જવું જોઈએ નહીં, બરાબર। મેં અહીંયા આગળ સમયને વ્યવસ્થિત સેટ કરવા માટે અને સારી રીતના આપણે કન્ટેન્ટ સમજી શકીએ એટલા માટે બોર્ડની અંદર જરૂરી મુદ્દા લખ્યા છે। તો સૌથી પહેલા આપણે અહીંયા આગળ સમજીશું કે મિત્રો કોષરસ પટલ છે અને જુદા જુદા નામથી ઓળખવામાં આવે છે। જ્યારે તમે ધોરણ 12 ની અંદર આગળ વધશો એટલે આના માટેના અલગ અલગ નામ હશે, એ દરેકે દરેક નામને આપણે અહીંયા આગળ સમજી શકીએ છીએ કે કોષરસ પટલને આપણે બીજા નામથી કોષરસ સ્તર કહીશું અથવા એને રસ સ્તર તરીકે ઓળખવામાં આવે। રસ એટલે કોષ રસ, એનું સૌથી બહારની સીમાને ધ્યાનમાં રાખીને વાત કે હદને ધ્યાનમાં રાખીને વાત કે એને આપણે રસ સ્તર કહીશું। અંગ્રેજીમાં શબ્દો આપણે ખાસ યાદ રાખીએ, સેલ મેમ્બ્રેન કહેવામાં આવે છે, પ્લાઝ્મા મેમ્બ્રેન કહીશું, જીવંત કોષની અંદર આવેલું પટલ એટલે બાયો મેમ્બ્રેન કહેવામાં આવે છે, જૈવિક પટલ કહીશું, આ સિવાય પ્લાઝ્મા લેમ્મા કહેવામાં આવે। તો જ્યારે આપણે કોષરસ પટલની વ્યાખ્યા કરવા માટે જઈ રહ્યા છે એટલે વ્યાખ્યાની અંદર કેટલાક ગુણધર્મો એના આવી જાય છે, જુઓ તમે। તો જીવંત કોષની ફરતે, જીવંત કોષની ફરતે આવેલું એકદમ પાતળું, પાતળું એટલે બી કેટલું, તો તમારી જાણ ખાતર કહી દઉં કે 75 એંગસ્ટ્રોમ જેટલું એનું જે થિકનેસ જોવા મળે છે। તો પાતળું, સ્થિતિસ્થાપક, લચીલું જોવા મળે છે અને પસંદગીમાન પ્રવેશશીલ પટલ કે જેને માત્ર જેનો અભ્યાસ માત્ર ને માત્ર ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ થી જ થઈ શકે છે એને આપણે નામ આપીએ છીએ કોષરસ પટલ તરીકે ઓળખવામાં આવે, બરાબર। અહીંયા પસંદગીમાન પ્રવેશશીલ પટલ જે શબ્દ છે એને આપણે એના કાર્યની અંદર સમજીએ છીએ। હાલ પૂરતું યાદ રાખો કે દાખલા તરીકે આ કોઈક પટલ છે, બરાબર, અહીંયા આગળ કોઈ દ્રવ્યો છે એમાંથી અમુક જરૂરી હોય એટલા સિલેક્ટિવિટી જ અંદરની તરફ જાય, બાકી બધાને બહાર રાખશે, જેટલા અંદર જરૂર છે એનું ટ્રાન્સફર કરશે, અંદર બહાર બે જગ્યાએ ટ્રાન્સફર કરે છે, એટલા માટે પસંદગીમાન તરીકે ઓળખીએ છીએ। હવે આ જે કોષરસ પટલ છે એના માટે આપણે થોડું એનસીઆરટી થી બહાર જઈને સમજવાનો પ્રયત્ન કરીએ તો એના માટેનો જે શબ્દ સેલ મેમ્બ્રેન છે, સેલ મેમ્બ્રેન આપનાર વૈજ્ઞાનિકનું નામ છે સી નેગેલી અને સી ક્રેમર, બે વૈજ્ઞાનિકો છે મિત્રો, યાદ રાખજો, સી નેગેલી અને સી ક્રેમર 1855 ની અંદર સૌ પ્રથમ સેલ મેમ્બ્રેન શબ્દ આપ્યો। એ જ સેલ મેમ્બ્રેન માટે પ્લાવર નામના વૈજ્ઞાનિકે 1931 ની અંદર પ્લાઝ્મા લેમ્મા શબ્દ આપ્યો। નીટ માટે યાદ રાખજો મિત્રો, 52 ક્વેશ્ચન પૂછવાની શક્યતા છે, જે એનસીઆરટી માં નથી આપેલું પણ ક્યાંક પરીક્ષક પૂછી શકે છે। તો
પ્લાઝ્મા લેમમાં આપનાર વૈજ્ઞાનિકનું નામ પ્લોર આવશે અને સેલ મેમ્બ્રેન શબ્દ આપનાર વૈજ્ઞાનિકનું નામ સી નેગેલી અને સી ક્રેમર આવશે. હવે કોષરસ પટલ છે એનો અભ્યાસ 1950 પહેલા તો શક્ય હતો જ નહીં. કહેવાનો મતલબ કે બહુ ડીપમાં નહોતા જઈ શકતા આપણે, કારણ કે આપણી પાસે સાદું સૂક્ષ્મદર્શક યંત્ર હતું ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપનો, બરાબર. પણ 1950 ની અંદર ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ ની શોધ થઈ, એક ઓબ્જેક્ટિવ અહીંથી નીકળી શકે. કઈ સાલમાં? 1950 માં. અને સૌ પ્રથમ જે અભ્યાસ કરવામાં આવ્યો છે એ માનવ રક્તકણ, જેને આપણે બીજા નામથી RBCS કહીશું, એનું અન્ય નામ ઇરિથ્રોસાઇટ કહેવામાં આવે. હજુ એની બહુ ચિંતા નહીં કરવાની મિત્રો, જેમ જેમ અભ્યાસ કરશો તેમ તેમ બધા શબ્દો તમને જાણવા મળશે. અને 12th સાયન્સ પછી તમે જ જાણીને નવાઈ લાગશે કે આ તો બધું અમને આવડે છે. એટલે હાલ પૂરતું ગભરાઈ નહીં જવાનું. આ ઇરિથ્રોસાઇટ વર્ડ છે એને ક્યાંક લખી રાખજો, આગળ આવશે. અને એમના જે એ વખતે અભ્યાસ થયો પ્રમાણે આપણું કોષરસ પટલ છે એ એકચ્યુઅલી પ્રોટીન, લિપિડ અને બહુ ઓછી માત્રામાં કાર્બોદિતનું બનેલું છે. જો પર્સન્ટેજ ની વાત કરીએ તો અહીંયા આગળ ડેટા NCERTમાં આપેલો છે કે પ્રોટીન છે 52% હોય, લિપિડ હોય 40% અને કાર્બોદિત બહુ ઓછા 8%. હવે આટલી માહિતી તો આપણે NCERTની અંદર આપેલી છે, પણ હવે તમારી જાણ ખાતર કહી દઉં કે આપણે કોષરસ પટલનું બંધારણ સમજવા માટે નીકળ્યા છીએ, બરાબર. તો એવું નથી હોતું કે આપણે 2020ની અંદર જે અભ્યાસ કરીએ છીએ તો કોષરસ પટલ નવું આવી ગયું, એવું નથી મિત્રો. વર્ષોથી એનો અભ્યાસ થાય છે. અને આને સમજવા માટે આપણે એકચ્યુઅલી ઘણી બધી બુકમાં તો 3 જ મોડલ આપ્યા છે, 3 મોડલ પ્રમાણે આપણે વિગતવાર સમજી શકીએ, પણ હું અહીંયા આગળ 4 મોડલની વાત કરું છું. જો કે આ સૌથી પહેલા તમને એમ લાગે કે સાહેબ ક્રમ કેમ આ રીતના લખ્યો છે, મેં અહીંયા આગળ જગ્યાને સેટ કરવા માટે પહેલો ક્રમ અહીંયા લખ્યો છે, બીજો ક્રમ અહીંયા લખ્યો છે, ત્રીજો ક્રમ અહીંયા લખ્યો છે, ચોથો ક્રમ જે હું નેક્સ્ટ લેક્ચરની અંદર સમજાવવાનો છું. ચલો એક એક વસ્તુ સમજીએ કે સૌથી પહેલા 1902 ની અંદર ઓવરટોન્સ નામના વૈજ્ઞાનિકે સિમ્પલ એક મોડલની સંકલ્પના રજૂ કરી કે ભાઈ કોષરસ પટલ છે એકદમ પાતળું છે, નો ડાઉટ, એમાં કોઈ શંકાને સ્થાન નથી, બરાબર. અને લિપિડનું એક સ્તરીય પટલ છે, પડ છે. જ્યારે આ બાબત ઉપર આપણે અત્યારે સમજીએ છીએ કે ભાઈ લિપિડનું એક સ્તરીય પડ નથી, દ્વિસ્તરીય પડ છે, એટલા માટે આ સંકલ્પના માત્ર બુકની અંદર જ રહી ગઈ. પ્રથમ શોધ છે, પ્રથમ કાર્ય છે, એટલે વૈજ્ઞાનિકને આપણે માન આપીએ છીએ ને આપણે એને યાદ રાખીશું, પણ એટલા બધા વેલ નોન નથી આ વૈજ્ઞાનિક અત્યારે કે જેને વારંવાર આપણે ભણતા હોઈએ. તો ઓવરટન્સ મોડલ 1902 ની અંદર રજૂ કર્યું, એમાં માત્ર એટલું કીધેલું છે કે કોષરસ પટલ પાતળું છે, લિપિડનું એક સ્તરીય પડ છે, જે પાછળ જતા ખોટું સાબિત થયું. બીજું નામ છે, બીજું એક મોડલનું નામ છે સેન્ડવિચ મોડલ. અહીંયા ધ્યાન આપજો, સેન્ડવિચ, હા તમે જે સમજો છો એ જ સેન્ડવિચ ની વાત કરું છું. જનરલી હાલ તમે શું સમજો છો સેન્ડવિચ એટલે તમારા મગજની અંદર એક ચિત્ર આવી ગયું, બરાબર. મને ખબર છે અહીંથી હાલ ચિત્ર આવી ગયું તમારા મગજમાં, બે બાજુ બે બ્રેડ છે, બરાબર, અને વચ્ચેની તરફ મસાલો છે. સમજો, બંને બાજુ બ્રેડ છે, બે બ્રેડ નોર્મલ બે બ્રેડ, અને વચ્ચેની તરફ આપણે વેજીટેબલ્સ મૂક્યું છે, મતલબ કે વચ્ચે મસાલો છે. અહીંયા આગળ સેન્ડવિચ મોડલની પરિકલ્પના પ્રમાણે આપણે શું કહીએ છીએ, આ મોડલ આપનાર વૈજ્ઞાનિક 1935 ની અંદર ડેવસન અને ડેનિયલ, ખાસ અંડરલાઈન કરજો, ઓબ્જેક્ટિવમાં અગત્યના છે બે વૈજ્ઞાનિકોના નામ. ડેવસન અને ડેનિયલી નામના વૈજ્ઞાનિકે 1935 ની અંદર આ મોડલ આપ્યું જેનું નામ આપવામાં આવ્યું સેન્ડવિચ મોડલ, બરાબર. ટ્રીમિલર મોડલ કહેવામાં આવે છે, અથવા તો ત્રિસ્તરીય મોડલ કહીશું, ત્રિસ્તરીય મોડલ, બરાબર. ટ્રાયમિલર અથવા તો ટ્રીમિલર કે ત્રિસ્તરીય મોડલ, અને એમના કેવા પ્રમાણે શું જોવા મળે છે, એમના કેવા પ્રમાણે તમે જોશો તો પ્રોટીનના દ્વિસ્તરીય પડ છે, જો આ બી સોરી લિપિડનું, આ લિપિડ છે, આ લિપિડ છે, લિપિડનું દ્વિસ્તરીય પડ છે અને એની બંને બાજુ પ્રોટીન છે. વ્યાખ્યા તમે જુઓ, બંને બાજુ પ્રોટીન અને વચ્ચે દ્વિસ્તરીય લિપિડનું સ્તર આવેલું છે, મતલબ કે બે પ્રોટીન વચ્ચે લિપિડ સેન્ડવિચ થયેલું છે,
બે પ્રોટીન નું લેયર છે. અહીંયા તમે જોઈ શકો છો કે આ પ્રોટીન, પ્રોટીન એટલે બ્રેડ થઈ ગઈ તમારી, અને લિપિડ એટલે મસાલો થઈ ગયો. એમાં તમે અહીંયા આગળ જોઈ શકો છો કે એના કેવા પ્રમાણે અમે કોષ દોર્યો છે. કોષની અંદર પટલને થોડું એનલાર્જ કરીને, મોટું કરીને બતાવવાનો પ્રયત્ન કર્યો છે, જેમાં અહીંયા આગળ આ થઈ ગયું લિપિડ. લિપિડ તમને એમ લાગે કે સાહેબ લિપિડ કેમ આવું દોર્યું છે તમે, બરાબર? કે સાહેબ તમે તો આવું માથું દોર્યું છે, નીચે પૂંછડી દોરી છે, આ સમજાવું છું ભાઈ, માથું પૂંછડી જ છે, બરાબર? આ રીતના સમજી લેજો, આ માથું થઈ ગયું, બરાબર, અને આ પૂંછડી થઈ, હાથ નથી, બરાબર? તો આપણે અહીંયા આગળ સમજી શકીએ છીએ કે આ રીતના મેં લિપિડ બતાવેલા છે. ચલો આ લિપિડ, બરાબર, અને બંને બાજુ પ્રોટીન છે. જો કે કદની આપણે થોડી વાત કરીએ તો અહીંયા આગળ લેયર કયું આવશે? પી એલ એલ પી. પી ફોર પ્રોટીન, એનું કદ છે 20 એંગસ્ટ્રોમ. દ્વિસ્તરીય લિપિડ આવ્યું, એનું કદ છે 35 એંગસ્ટ્રોમ. અને ફરતી પ્રોટીન 20, ટોટલી 75 એંગસ્ટ્રોમ એનું કદ થાય છે. હવે આની અંદર જે આખો જે લિપિડ છે, આ લિપિડ જે બતાવેલો છે, જો મેં તમને સ્પષ્ટ અહીંયા કાર્ટૂન ઇમેજ બતાવેલી છે, અહીંયા આગળ તમને ઓરિજિનલ એનો એક મોનોમર, એક મોનોમર અલગ પાડીને બતાવ્યો. મોનોમર એટલે એક અણુ, સમજજો અહીંયા. તો એક અણુ મેં અહીંયા આગળ અલગ પાડીને બતાવેલો છે. તો આ લિપિડનું માથું થયું અને આ પૂંછડી થઈ, બરાબર? આને આપણે નામ આપી શકીએ હેડ, અને આ થઈ ગયું ટેલ. હવે જે શીર્ષ અને જે પૂંછડી છે એમાં શીર્ષનો ભાગ છે પ્રોટીન સાથે એટેચ થયેલો છે, અને પૂંછડીઓ અંદરની તરફ આમ છૂટી છે, બરાબર? તો શીર્ષ પ્રોટીન સાથે અહીંયા આગળ જે હાઇડ્રોજન બંધથી જોડાયેલું છે, અને પૂંછડી છે વાન્ડર વાલ્સ બંધથી સામ સામે આમ તરે રાખે છે. હવે આની અંદર આપણે અહીંયા આગળ જોઈ શકીએ છીએ કે આ જે શીર્ષનો ભાગ છે એ શીર્ષનો ભાગ પાણી સાથે આકર્ષણ બતાવે છે. હેડ પાણી સાથે લવ કરે છે, પ્રેમ કરે છે, સ્નેહ કરે છે, આકર્ષિત કરે છે. એટલે ફિલિક નો અર્થ થાય છે લવ, બરાબર? ના પ્રત્યે આકર્ષણ હો, એટલે હાઇડ્રો એટલે પાણી અને ફિલિક એટલે આકર્ષણ. તો આ ભાગને શીર્ષ એનું જલાનુરાગી છે, પાણીનો અણુ એક્સેપ્ટ કરનાર છે, અને પૂંછડી છે પાણીના અણુથી ભાગી જાય, દૂર ભાગે, મને ના ગમે એમ કે પાણી એમ કરીને દૂર ભાગે. એટલે એ હાઇડ્રોફોબિક છે, પણ લિપિડ પ્રત્યે આકર્ષણ છે પાછું એને, કારણ કે ફેટી એસિડનું અહીંયા આગળ તમે જોઈ શકો છો કે ફેટી એસિડ છે, ફેટી એસિડની પૂંછડી છે, અને અહીંયા આગળ ફોસ્ફેટયુક્ત શીર્ષ છે. એટલા માટે આ જે ઘટક બતાવેલો છે ને એને આપણે એમ્ફીફેટિક કહીશું. એમ્ફીફેટિકનો મિનિંગ સમજ જોઈએ, બહુ નાનકડો વર્ડ પણ સમજવા જોઈએ. એમ્ફીફેટિકનો મિનિંગ એમાં આ જે શીર્ષ છે એ શીર્ષ ફોસ્ફેટયુક્ત, બરાબર, ફોસ્ફેટયુક્ત, અને જે પૂંછડી છે એ આપણે અહીંયા આગળ બતાવી શકીએ છીએ કે ફેટી એસિડ યુક્ત હોય, ફેટી એસિડ. અને બાયોલોજીમાં એમ્ફી શબ્દ છે ને, એમ્ફી શબ્દ એ આપણે ઉભય માટે વાપરીએ છીએ, મતલબ કે બે જગ્યાએ જેનું સ્થાન હોય એને આપણે એમ્ફી શબ્દ વાપરીશું, જે આગળ સમજીશું. તો યાદ રાખો, શીર્ષ છે જલાનુરાગી છે, હાઇડ્રોફિલિક છે, અને પૂંછડી છે જલવિતરાગી, હાઇડ્રોફોબિક પરંતુ લિપોફિલિક છે. હવે તમને એમ લાગે કે સાહેબ બહુ સરસ રીતના તો મોડેલ સમજાયું છે, પણ નહીં, આ મોડેલ છે એમાં પ્રોટીનની ગોઠવણી વિશે બહુ વિગતવાર ચર્ચા નથી થયેલી, કે ભાઈ પ્રોટીન કેવા છે એના વિશે વિગતવાર માહિતી આ બે વૈજ્ઞાનિકો આપી નથી શકે. એમને માત્ર એવું કીધું કે લિપિડની બંને તરફ પ્રોટીનનું લેયર આવેલું છે. જો કે પાછળ જતા આ પ્રોટીનની ગોઠવણી થોડી અલગ બતાવવામાં આવી, એટલા માટે આ સર્વ સ્વીકૃત મોડેલ માનવામાં નથી આવતું. બીજા નંબરનું મોડેલ સેન્ડવિચ. ત્રીજા નંબરનું જે મોડેલ છે એ રોબર્ટસન નામના વૈજ્ઞાનિકે 1959 આપ્યું. 1902 ઓવર્ટન, 1935 અંદર સેન્ડવિચ, અને 1959 ની અંદર રોબર્ટસન પરિસંકલ્પના રજૂ થઈ. હવે આમને એક યુનિક મેમ્બ્રેન મોડેલ આપ્યું છે. એમને વધારે જાજુ કીધું નથી, પણ આ મોડેલ ઉપર જ પોતાની માહિતીને થોડી એડ કરી દીધી. એમને સ્વીકારી દીધું કે ભાઈ કોષરસ પટલ છે, ત્રિસ્તરીય છે,
બરાબર પ્રોટીન લિપિડ નું સ્તર પ્રોટીન એક સ્તર એ વચ્ચેનું આ બીજું થયું અને ત્રીજું આ એમને એવું બી કીધું કે તમામ કોષીય અંગિકાઓના કોષરસ પટલ સંરચનાત્મક અને ક્રિયાત્મક સમાન જોવા સરખા છે કોઈ ડિફરન્ટ નથી કોઈ જ ડિફરન્ટ નથી એકદમ સમાન એટલા માટે એકમ પટલ મેં સંકલ્પના રજૂ થઈ કોષરસ પટલ યુનિક મોડેલ છે એમના કહેવા પ્રમાણે દ્વિસ્તરીય લિપિડની બંને બાજુ પ્રોટીનના અસમ સ્તર છે આ એમનું વિધાન છે સરખા ન હોય એવા સ્તર આવેલા છે જો કે આ મોડેલની અંદર થી હજુ એટલી બધી કોષરસ પટલની વિગતવાર માહિતી નથી આપેલી કે એના લક્ષણો જો હાઇલાઇટ્સ નથી કરેલા પ્રોટીનની વિગતવાર માહિતી કેવી રીતના ગોઠવાયેલા છે માહિતી નથી આપેલી માટે પણ આ મોડેલને બી આપણે એમની સંકલ્પનાને આ એક્સેપ્ટ કરીએ છીએ પણ જેટલું ચોથું જે મોડેલ છે હવે જે હું વિગતવાર જે સમજાવવાનો છું ફ્લુઇડ મોઝેઇક મોડેલ એની સાપેક્ષમાં આને એટલું બધું માન્ય રાખવામાં આવતું નથી તો મિત્રો આજના લેક્ચરની અંદર આપણે માત્ર ત્રણ મોડલ સુધી સમજ્યા છે ઓવરટન્સ મોડલ સેન્ડવિચ મોડલ અને એકમ પટલમય સંકલન આના પછીના લેક્ચરની અંદર હું તમને એનસીઆરટીની બુકની અંદર જે ફ્લુઇડ મોઝેઇક મોડલની વાત કરેલી છે અર્ધ તરલ પ્રકૃતિ પ્રોટીનની ગોઠવણી લિપિડની ગોઠવણી એના કાર્યો કોષરસ પટલના કયા છે એના વિશે આપણે વિગતવાર સમજીશું તો આજના લેક્ચરની અંદર તમારે આટલી બાબતો ઉપર ખાસ ધ્યાન રાખવું જરૂરી છે સૌથી તો પહેલા તમે કોષરસ પટલ કોને કહેવાય ધ્યાન આપજો જો અહીંયા આગળ આપણે પ્રાણી કોષની વાત કરીએ તો પ્રાણી કોષની શરૂઆત છે કોષરસ પટલથી થાય છે પણ વનસ્પતિ કોષ હશે તો વનસ્પતિ કોષ હશે તો આ કોષરસ પટલની બહારની તરફ પછી કોષ દિવાલ હશે એ તો જોકે હવે તમને અત્યાર સુધીના આ લેક્ચર સુધી તો ખબર પડવી જોઈએ કે વનસ્પતિ કોષની શરૂઆત કોષ દિવાલથી થાય અને પ્રાણી કોષની શરૂઆત કોષરસ પટલથી થાય મિત્રો આગળના લેક્ચરની અંદર આપણે આના વિશે વિગતવાર સમજવાનો હજુ પ્રયત્ન કરીએ છીએ આ એનસીઆરટી થી થોડા બાઉન્સ ટોપિક છે વધારે ભણવાથી ફાયદો છે બરાબર જે વિદ્યાર્થીઓ ખરેખર નીટની તૈયારી કરે છે અંદર છુપાયેલા કોન્સેપ્ટને એટલા સમજવાનો પ્રયત્ન કરે છે એના માટે તો અમે મહેનત કરીએ છીએ હવે તમને એમ લાગે કે આ બધી જે તમામ માહિતી છે જુદી જુદી બુકની અંદર વિખેર વિખેર હતી પણ એને આપણે ભેગી કરી લીધી છે બરાબર એટલા માટે આપણને એક સારું મટીરિયલ્સ બી તૈયાર થઈ જાય જો તમે સારી રીતના અહીંયા આગળ લખશો સમજશો તો તમને બહુ સ્પષ્ટતાથી ખબર બી આવશે ખબર પડશે તમને અને તમે સારા ટાર્ગેટ તરફ આગળ પહોંચી શકશો મિત્રો લેક્ચર નંબર 2 ની અંદર પાર્ટ નંબર 2 સોરી લેક્ચર નંબર 13 માં પાર્ટ નંબર 2 માં ખાસ અને જોવાનું ટાળતા નહીં કારણ કે કોષરસ પટલ વિશેની હવે જે એનસીઆરટી આધારિત જે માહિતી છે આપણે નેક્સ્ટ ચર્ચા કરવાની પ્રયત્ન કરીશું થેન્ક યુ આભાર